સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન યોજાનાર છે, જેમાં છેલ્લી ઘડીએ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, જેમાં દિયોદર તાલુકા 28 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ 84 મતદાન મથક ઉપર 420 અધિકારીની ઉપસ્થિતિમાં મતદાન યોજાશે, જેમાં આજે દિયોદર મોડર્ન સ્કૂલ ખાતે વહીવટીતંત્રની હાજરીમાં દરેક કર્મચારીઓની રચના કરવામાં આવી હતી, જેમાં દરેક કર્મચારીઓ પોતપોતાના મતદાન મથક પર જવા રવાના થયા હતા. જોકે દરેક મતદાન મથક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે, જેમાં આગામી 21 ડિસેમ્બરના રોજ મોડલ સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ થયું છે. રિપોર્ટર અશોક ડોડિયા, બનાસકાંઠા. આવતીકાલે તારીખ 19/12/2021 રોજ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત દિયોદર તાલુકામાં 28 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સરપંચ પદ માટે 92 ઉમેદવારો અને વોર્ડની બેઠકો માટે 219 ઉમેદવારો હરીફાઈમાં છે. સમગ્ર 68,000થી વધારે મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. તાલુકા પ્રશાસન દ્વારા ચૂંટણીને લગતી તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને તંત્ર બધી જ રીતે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય અને પૂર્ણ થાય એના માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. આપના માધ્યમ થકી હું દિયોદર તાલુકાના જે પણ ગામોમાં ચૂંટણી યોજાઈ રહી છે તે તમામ મતદારોને અપીલ કરું છું કે લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને તેમની પસંદગીના ઉમેદવાર અથવા તો સરપંચને ચૂંટે અને દેશના વિકાસમાં અને પોતાના ગ્રામના વિકાસમાં સહભાગી બનવાનો અમૂલ્ય તક ગુમાવે નહીં. આભાર. સર, અમુક વિસ્તારો અતિ સંવેદનશીલ છે, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અતિ સંવેદનશીલ બૂથ જે પણ હોય ત્યાં પણ પોલીસ અને પ્રશાસન બંને બિલકુલ સાબુત છે અને તમામ પ્રકારની જે જરૂરી પગલાં લેવાના હોય એ લઈ અને તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ઓકે સર.